वडोदरानी बिंद्रा शिंदे ऑल इंडिया नेशनल बेडमिंटन चैम्पियनशिप ना अंडर 17 सब जुनियर ग्रुप डबल में तृतीय स्थाने रही छे। बाल्यावस्थाथी ज अभ्यासनी साथे साथे ज बेडमिंटननी रमत में तेने रुचि हती। तेना उत्साह ने जोईने परिवारे तेने रमत गमत में आगळ धपावा माटे जणाव्युं हतुं। तेने कोचिंग माटे समा खातेना स्पोर्ट्स कॉम्प्लेक्स में मूकवामां आवी हती। वडोदरामांथी तालीम मेळवी ते एक पछी एक स्पर्धाओमां तेनुं प्रदर्शन बतावती रही। हालमां ते हैदराबादनी गोपीचंद एकेडमी खाते योग्य तालीम लई रही छे। તાજેતરમાં હરિયાણાના પંચકુલા ખાતે ઓલ ઇન્ડિયન નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં અંડર 17 ડબલ ઇવેન્ટમાં સેમિફાઇનલ સુધી પહોંચવાની સિદ્ધિ તેણે મેળવી છે। મને પહેલાં તો આવું કંઈ હતું નહીં, પહેલાં ફક્ત એક્સરસાઇઝ માટે કે ફિટ બોડી ફિટ રહે એના માટે રમવાનું સ્ટાર્ટ કર્યું। પછી ધીરે ધીરે જેવી રીતે સ્ટેટ મેડલ કે લોકલમાં જેવી રીતે રિસ્પોન્સ, એના પછી લાઈક હું વિચાર કર્યું કે નહીં હું આનામાં સારું રમું છું અને પેશનમાં ક્રિએટ કરો, આનામાં કરિયર છે આવું। હું છ વર્ષની હતી જ્યારે સ્ટાર્ટ કર્યું હતું, ત્યારે આવું જ રમવા જતી હતી, મારી દીદી મારી બેન બી રમતી હતી ત્યારે, તો બસ એના સાથે રમવા જતી હતી। પછી એના પછી ધીરે ધીરે જેવું બધે કોચિસે બી કીધું કે લાઈક નહીં તો સારું રમે છે, તારે આગળ આવું કરવા જોઈએ આનામાં કરિયર, એટલે એના પછી એ રીતે હું સ્ટાર્ટ। પહેલાં હું અહીંયા બાલભવનમાં જ સ્ટાર્ટ કર્યું હતું, અહીંયા ગુજરાતમાં જ એક કોમ્પ્લેક્સમાં, એના પછી અમે લોકો હું સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર ગઈ, ત્યાં અમે લોકો સિલેક્ટ થયા હતા, એના પછી ત્યાંથી અમે લોકો ગોપીચંદ એકેડમીમાં સિલેક્ટ થઈ, એટલે હવે અત્યારે હૈદરાબાદમાં ગોપીચંદ એકેડમી છે તો ત્યાં ટ્રેનિંગ કરું છું। મને તો છે કે લાઈક ઓબ્વિયસલી મોટો ગોલ તો છે કે લાઈક ઓલિમ્પિક મેડલ આવે કન્ટ્રી માટે, હું લાવું મારા હિસાબથી, પણ અત્યારે લાઈક ધીરે ધીરે ઇન્ટરનેશનલ્સમાં મેડલ આવે, નેશનલમાં હું પહેલો નંબર આવું એવું મારું એમ છે અત્યારે આ વર્ષ માટે। ગુજરાત સરકાર તરફથી પણ ઉભરતા ખેલાડીઓને તાલીમ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આગામી દિવસમાં બિંદ્રા સફળતાના વધુમાં વધુ સોપાનો સર કરે તેવી તેની માતાની ઈચ્છા છે। ના, એ એની રીતે વ્યવસ્થિત કરી રહી છે, અને પહેલાં બી આમ બી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં પહેલાં બી બેડમિન્ટન કરતી હતી, પછી એ ગોપીચંદમાં ગઈ, પહેલાં તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં જ રમતી હતી। અમે તેને કહીએ છીએ તું તારું 100% આપ, બાકી સક્સેસ મળશે નહીં મળશે એની ચિંતા નહીં કરવાની, અમે તો એને પીઠબળ પાય એટલે પાછળ ઊભા છે, તું તારી મહેનત કર અમે તને જે જોઈશે એ આપીશું। કોઈ પણ ખેલાડીની સફળતા પાછળ તેનો અથાગ પરિશ્રમ અને કોચનું માર્ગદર્શન હોય છે। બિંદ્રાને તાલીમ આપનાર વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કોચ જયેશ ભાલાવાલાએ પણ બિંદ્રાને અભિનંદન આપ્યા છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જ્યારે ગોપીચંદની બેડમિન્ટન એકેડેમી વડોદરા ખાતે સમા સ્ટેડિયમ ખાતે શરૂ કરવામાં આવેલી, ત્યારે આ વિંદ્રા શિંદેનું અમે સિલેક્શન કરેલું હતું, અને સિલેક્શન કર્યા પછી એનો ડે બાય ડે એનો પરફોર્મન્સ સારો થવા માંડ્યો, પછી એમના પેરેન્ટ્સને અમે એડવાઇસ કરી કે તમે હવે અહીંયા આપની એકેડેમી હાલના તબક્કામાં સમા સ્ટેડિયમમાં થોડું એ બંધ થઈ ગઈ, પછી ત્યારબાદ એને ગોપીચંદ એકેડેમીમાં અમે એડવાઇસ કરી કે ત્યાં આગળ તમે જાઓ, અને ત્યાં યુ હેવ ટુ સ્ટાર્ટ ધ એકેડેમીમાં એને ટ્રેનિંગ લીધી। ટ્રેનિંગ કર્યા પછી અને સ્પેસિફિકલી વી હેવ ટુ ડિસ્કશન કે ભાઈ તમે એને ડબલ્સ રમાડો, ડબલ્સમાં એ સારી કરી શકે એમ છે। એટલે વિંદ્રા શિંદેનું પહેલેથી જ ટેલેન્ટેડ છોકરી હતી, શરૂઆતમાં એને બાલભવન આવી, બાલભવનથી એ સમા સ્ટેડિયમમાં સ્પોર્ટ્સ ગુજરાતની સ્કીમમાં આવી, પછી એને અમે વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બી અમે એને કીધું કે યુ આર તારે જ્યારે જ્યારે પ્રેક્ટિસ કરવી હોય ત્યારે યુ કમ ટુ યુઝ ધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અને એની અમે એવી રીતે સારી સગવડ ઊભી કરી છે સરકાર દ્વારા તરફથી, ખાસ કરીને ખેલાડીઓ માટે જે રાષ્ટ્રીય કક્ષાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાની લેવલમાં જે ખેલાડીઓ રમવાનું હોય એને અમારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો અમે પૂરેપૂરો એમને લાભ આપીએ છીએ। કનેક્ટ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।